દિયોદર તાલુકાના કુવાદાથી મકડાલ ઉદયપુરા પ્રાથમિક શાળાએ જતો કાચો માર્ગને લઈને શાળાએ જતા આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ લોકો પરેશાન. ગુજરાત સરકાર દ્વારા દરેક તાલુકાના ગામડાને વિકાસશીલ ગામડા બનાવવા માટે કાચા માર્ગને પાકા બનાવવામાં આવે છે, પરંતુ હજુ કેટલાય એવા વિસ્તાર છે જે માર્ગને લઈ સ્થાનિક લોકોને અભ્યાસાર્થે આવતા વિદ્યાર્થીઓને અને લોકોની અવર જવર માટે ભારે મુશ્કેલીઓનો સામનો. જ્યારે દિયોદર તાલુકાના કુવાતાથી મકડાલા ઉદયપુરા પ્રાથમિક શાળા તરફ જતો 3 કિલોમીટર અંતરનો રસ્તો કેટલાય વર્ષોથી કાચો ધોયો માર્ગ છે, જેમાં આ માર્ગની આજુબાજુ 100થી વધુ ખેતરો આવેલા છે, જેમાં ખેતરોના રહેવાસીઓ અને 25 જેવા આદિવાસી ભીલોના ઘર આવેલા છે. જે લોકો જણાવી રહ્યા છે કે આ કુવાતાથી મકડાલા ઉદયપુરા પ્રાથમિક શાળાનો માર્ગ કાચો છે. આ માર્ગ પાકો કરવામાં આવે તો મારા બાળકો શાળામાં ભણવા જવામાં મુશ્કેલી ન પડે, અને જો કુવાતાથી ઉદયપુરા પ્રાથમિક શાળા અથવા તો લવાણા અને પાલડી જેવા ભારે મુશ્કેલીઓ વેઠવી ન પડે. જો કે કોઈ તાત્કાલિક ઇમરજન્સી હોય તો 108 એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી અને કોઈ પ્રાઇવેટ વાહન પણ ચાલી શકતો નથી. એટલું જ નહીં પણ કાચો માર્ગ હોવાથી લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. આ બાબતે સ્થાનિક લોકોએ પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી કેશાજી ચૌહાણ તથા વર્તમાન ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા સમક્ષ રજૂઆત લગાવવામાં આવી છે. અગાઉ પણ અનેક વખત રજૂઆત કરાઈ છે, પણ આ દિન સુધી કોઈ નિવારણ આવ્યું નથી. સ્થાનિક આગેવાનોએ જણાવ્યું કે આમાં એ પૂર્વ ધારાસભ્ય કેશાજી ચૌહાણને અનેક રજૂઆતો કરી હતી અને કેશાજી ચૌહાણ સાહેબે લોકોની રજૂઆત સાંભળી હતી અને અરજી કાગળ લઈને અને તેમણે પણ આશ્વાસન આપ્યું હતું કે જલ્દી આ રસ્તો પાકો બનાવી આપી. આ માર્ગને પાકો બનાવવા મંજૂર ફાઇલમાં ચાલુ કરવામાં આવી છે, પણ ક્યારે આ રસ્તો પાકો ડામરવાળો રોડ જોવા મળે છે એ એક પ્રશ્ન બને છે. શાળાએ અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જ્યારે સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવે છે કે સુતંત્ર દ્વારા યોગ્ય ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. કિશોર નાયક, જડેજ ટીવી, દિયોદર. ગુજરાતમાં ઘણી જગ્યાએ રોડો બાકી પડ્યા છે અને સુવિધાઓ પણ વધી છે, 108ની સુવિધાઓ વધી છે, બાળકોને ભણવાનું શિક્ષણની સુવિધા વધી છે, પરંતુ મારી રિક્વેસ્ટ એવી છે કે કુવાતાથી મકડાલા ઉદયપુરા શાળા સુધી જે રોડ જાય છે, રસ્તો જાય છે, ત્યાં રોડ નથી અને એમાં ઘણી ઘણી અગવડો ઊભી થાય છે. જ્યારે મહિલાઓને ડિલિવરી પ્રસંગ હોય છે ત્યારે 108 ત્યાંથી પસાર થઈ શકતી નથી. બાળકો ત્યાંથી કોંટાળ અને વિકરાળ રસ્તો હોવાના કારણે શાળાના પ્રાથમિક શાળા સુધી આવી શકતા નથી. અને બીજું કે શાળામાં જ્યારે જ્યારે શાળા માટે જવા માટે રસ્તો છે એમાં ગાડી પ્રાઇવેટ સાધનનો જ્યારે અમે ઉપયોગ કરવા જઈએ છીએ ત્યારે એ પણ કોંટાના કારણે અને રેતીના કારણે ત્યાં થઈ શકતું નથી. એટલા માટે ખાતાકીય રીતે બાંધકામ હોય, રોડ બાંધકામ મકાન હોય કે જેથી ખાતાકીય હોય, એમને મારી રિક્વેસ્ટ છે કે જેમ બને તેમ કુવાતાથી મકડાલા ઉદયપુરા શાળા સુધી અમને રસ્તો કરી આપે. PWDના ખાતામાં આવતો જે ખાતાકીય રીતે આવતો હોય એ સુવિધા કરી અને અમને રોડ આપો એવી અમારી ગ્રામજનોની કુવાતા અને મકડાલા જે ગામ